કે ભાઈ દિવાળી વેકેશનમાં શું કરવું તો તમારી પાસે આખા દિવાળી વેકેશનની ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે નવી જે આવી છે એ તો આવવાની જ છે પણ જૂની જે આપણે ટેસ્ટ સિરીઝ પંદર તારીખથી લોન્ચ કરી હતી પંદર જૂન થી એ ટેસ્ટ સિરીઝ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી તો તમે ઈ એક્ઝામ આપી શકો છો ફરીથી અને ટાર્ગેટ લઈ લ્યો કે ભાઈ હું અગિયારમાં ધોરણનું રિવિઝન આ બાર દિવસમાં કરી નાખીશ ભલે ઉપર ઉપર થી રિવિઝન થાય ડીપમાં નથી જવું જેટલું કામનું છે શોર્ટ રિવિઝન થઈ જાય સમરી રિવિઝન થઈ જાય તો તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક બુસ્ટપ થઈ જશે કે મારું રિવિઝન થઈ ગયું નંબર ટુ તમને એ ખબર પડી જશે કે ધોરણનું કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું ગયું છે તો એને રિવિઝનના ચક્રમાં લાવી શકાય પાછું તો આ બધું અવેલેબલ છે ટેસ્ટ સિરીઝમાં તમારા જૂના ફોલ્ડરમાં જવું તો જૂના ફોલ્ડરમાં તમને ઓલ્ડ ટેસ્ટ સિરીઝના પેપરો છે જે છેલ્લા ત્રણ ચાર મહિના પહેલા ગયા હતા એ જ અને નવા તો છે જ અને જે રવિવારથી રવિવાર આવવાના એ તમારા કન્ટિન્યુ છે તો રાહ નો જો અને પેપર આવે ને પછી હું સોલ્વ કરું ને પછી હું એપ્લાય કરું બાર દિવસને મસ્ત રીતે પ્રિપેર કરો કોને જે લોકોને મસ્ત પ્રિપેરેશન કરવી છે એને સમજાય છે બાકી તો જેને આંટા મારવા છે એ તમે જાઓ અલગ અલગ સ્થળોએ ફરો પબ્લિક બહુ બધું હશે પાવાગઢ ભરેલું હશે અંબાજી ભરેલું હશે ગામના મેળાઓ ભરેલા હશે